મીરા? હા હા, આદિનો કોઈ કોન્ટેક્ટ થયો? ના મમ્મી, કેટલા ફોન કર્યા પણ ફોન રિસીવ જ નથી કરતા ને. હજી સુધી ન આવ્યો અને ક્યાં ગયો હશે? કોઈ કોઈ જવાબદારી જેવી વસ્તુ જ નથી આ છોકરામાં. મમ્મી, એને કંઈ થયું તો નહીં હોય ને? નહીં તો આદિ મારો ફોન ન ઉપાડે એવું ક્યારેય ન બને. અને કદાચ ચલો માન્યા કે એકાદ બે ફોનમાં કામમાં હોય. કેટલા ફોન કર્યા. તું ચિંતા નહીં કર બેટા, તું ચિંતા જરાય નહીં કર, એ આવી જશે. પહેલેથી આવો બે જવાબદાર જ રહ્યો છે. એને છે ને કોઈ દિવસ એની જવાબદારી સ્વીકારી જ નથી. હવે નાનો હતો ત્યાં સુધી તો ઠીક, કોલેજમાં આવ્યો, ભણ્યો, ગણ્યો અને આટલો મોટો થયો અને લગ્ન પણ થઈ ગયા, છતાંય સુધરવાનું નામ નથી લેતો. મમ્મી, સમજાતું નથી કે હવે કયો રસ્તો લેવાનો. ફોન તો રિસીવ કરતા નથી. હા હા, તારી વાત સાચી છે. એ ઘરે ન આવે તો ચિંતા થાય તો ખરી જ, પણ હવે કરવું પણ શું, મને તો કંઈ સમજાતું નથી. જો આપણે કંઈક રસ્તો શોધીએ. બેટા, તું ચિંતા નહીં કર, હું દેવાંગને વાત કરું. દેવાંગ આદિના કોઈ મિત્રને ઓળખતા હોય ને તો એને ફોન કરશે, તપાસ કરશે. અને એને બે ભાઈઓ વચ્ચે શું છે કે એકબીજાની ક્યાં બેઠક છે, ક્યાં ક્યાં આવે છે જાય છે એ ખબર હોય તો એ બંનેને વાત કરું ને તો થઈ જશે. હા મમ્મી, કંઈક તો કરવું જ પડશે ને, નહીં તો આદિત્ય આટલા મોડા સુધી ક્યારેય બહાર ન રહે. ભલે ગમે તેવો ઝઘડો થયો હોય, ગુસ્સામાં હોય, પણ ટાઈમસર ઘરે તો આવી જ જાય. પણ સાચું કહું ને તો હવે થોડું આદિત્ય બદલાવાની જરૂર છે. આમ ને આમ ક્યાં સુધી ચાલશે? તું વિચાર કરને, આ કોઈ કોઈ જવાબદારી જ નથી લેતો. તારા સસરા દિવસે ને દિવસે એને સમજાવી સમજાવીને થાક્યા કે બેટા તને ધંધામાં નફો નથી થતો તો તું જોબ ગોતી લે. પણ એમને એ પણ નથી, પણ એને એ પણ નથી કરવું. એને માત્ર ને માત્ર કરવું છે તો જલસા, અને જે પણ ધંધામાં પડે છે એમાં નુકસાન કરવું છે. અરે જેમાં તમને બરકત જ નથી એમાં આગળ જ શું કામ વધવું? ને અત્યારે જો, અત્યારે એની જ બે જવાબદારી જો, નથી ફોન લાગતો અને નથી કોઈ કોન્ટેક કરતો, તો આમાં આપણે જઈએ તો જઈએ ક્યાં? મમ્મી, તમે ચિંતા છોડો, ખોલી તમારી તબિયત બગડશે. અરે બેટા, છોકરા આવા હોય ને તો મા બાપની તબિયત ક્યારેય સુધરે જ નહીં. અને એમાં પણ આદિત્યએ તો હવે બધી હદ વટાવી નાખી છે, સુધરવાનું નામ નથી લેતો. દિવસે ને દિવસે બગડતો જાય છે. લાગે છે કે બધાને રસ્તા પર લઈને આવશે. એવું કંઈ નહીં થાય, આજે આવશે એટલે હું વાત કરી લઈશ. બસ એ ઘરે વહેલો પાછો તો આવે તો વાત કરીએ ને. તમને જરાય શરમ નથી આવતી? હા, નવો ધંધો શરૂ કરવો છે એમ કરીને તમે લોન લઈ લીધી, ઘરમાં કોઈને કહ્યું પણ નહીં. હા, લઈ લીધી લોન, અને મને ખબર છે કે મારે આપણું મકાન જોડાવવું પડશે. પણ પપ્પા, સોરી, હું આ બિઝનેસમાં પણ હું લોસ કરી બેઠો છું. એ ખબર જ હતી કે તારાથી આ જ થાય, કારણ કે જે માણસ ધંધે જો આવા ધંધા કરતો, આવા બાટલા પીતો હોય, એનાથી બીજું કઈ થાય જ નહીં. તારા લખણ જ એવા હતા કે દૂધ ખોટ જ કર, તારી જેવો નપાવટ દીકરો છે ને નો જન્મે ને તો સારું. જો હું ટેન્શનમાં હતો એટલે મેં દારૂ પીધો છે. અરે કઈ વાત,
કઈ વાતનું ટેન્શન હતું મોટા ભાઈ કે દારૂ પીવો પડે? અને આમ પણ આ ધંધાને ધંધાના હિસાબે ક્યારે તમે કર્યો છે? ક્યારે સમજ્યો છે એને ધંધો? હા, તમે તો માત્ર ને માત્ર તમારા મોત છો અને હા દારૂ આની પાછળ જ જિંદગી બગાડી નાખી છે. મેં કોઈ જિંદગી નથી બગાડવા કરી. હંમેશા હું સક્સેસફુલ માણસ બનવાની કોશિશ કરતો હતો, પણ હું ના બની શક્યો. કેમ નથી બનતા? તમારી જાતને પૂછ્યું છે ક્યારે? અરે એના લખણે કાંઈ નથી બની શકવાનો. અને આ સક્સેસફુલ છે ને, એ શબ્દ તારા મોઢામાંથી શોભતો નથી, સારો ન લાગે. જો માનું છું કે હંમેશા મારાથી ભૂલ થઈ છે, પણ મને નહોતી ખબર આ વખતે કે આ બિઝનેસમાં પણ લોસ જશે. અને આ વખતે તો મેં પૂરી મહેનત કરી હતી. દેખાઈ રહી છે ને મહેનત? હા, તમારી મહેનત દેખાઈ રહી છે. હા, તમે તમારો બિઝનેસ તો ખોટમાં નાખ્યો, પણ હવે તો ઘર, જે જગ્યાએ આપણે રહીએ છીએ ને, એ ઘર પણ આપણું ગીરવે છે. એ ઘરને અને અમને લોકોને પણ મુસીબતમાં નાખી દીધા છે. છોડાવી નાખીશ હું મકાન, છોડાવી નાખીશ. આ તો એવી રીતે કરો છો કે જાણે તમારા ડાબા હાથનો ખેલ હોય, આમ ચપટી વગાડશો અને ઘર છૂટી જશે. તું ખાલી તારું શરીર સંભાળે ને તોય ઘણો, મકાન તો હું છોડાવવાનો છો. તે મહેનત કરી, દારૂ ઢીસવામાં મહેનત કરી ને કરી. ઓ પપ્પા, મારાથી થઈ ગઈ છે ભૂલ, અને તમારા પૈસા ડૂબી ગયા છે, આપણું મકાન ડૂબી ગયું છે, પણ હું મહેનત ફરીથી કરીશ અને ફરીથી આપણું મકાન તમને પાછું. કોઈ મહેનત નથી કરવી, રેવા દો. અમને લોકોને શાંતિથી જીવન જીવવું છે, જીવવા દો. હા પપ્પાની સમાજમાં કેટલી ઇજ્જત અને આબરૂ છે ખબર છે? અને આવા ધંધા કરી કરીને તમે મોટા ભાઈ અમને ક્યાંય નથી રાખ્યા. અરે ભૂલ માણસથી એક વાર થાય, બે વાર થાય, આ તો તારે તો ભૂલ ઉપર ભૂલ, ભૂલ ઉપર ભૂલ. અને પાછો એમ કહે છે કે નહીં, હજી હજી હું આ ભૂલને સુધારીશ, હું આ ભૂલને સુધારીશ. અરે ભાઈ, તું સુધરી જાને તોય ઘણું હોય, તોય આ બાપો છે ને એના દીકરા અમે હાથ જોડે છે કે તું સુધરી જા. તમે તમારી લાઈફમાં સક્સેસ ગયા એનો મતલબ એ નથી કે તમે મને મન ફાવે એમ કહો. અરે તું પણ તારી આ નોકરી કરે છે એમાં ખુશ છે? માનું છું કે હું નોકરીમાં પણ સેટ ન થયો અને હું કોઈના નીચે કામ કરવા નહોતો માગતો, એ મારી ભૂલ હતી. પણ હું ફરીથી કહી દઉં છું તમને લોકોને કે હું બધું તમારું પાછું આપી દઈશ. અરે પાછું નથી જોઈતું મોટા ભાઈ, અમારે પાછું કંઈ નથી જોઈતું. પણ પ્લીઝ, હા જો તમે તમારી જાતને સંભાળો, આ રીતે દુઃખી ના રહો. અને હવે માનું છું કે જે થવાનું હતું એ થઈ ગયું છે. આપણે બંને ભાઈઓ સાથે આવીશું ને તો કોઈ પણ પરિસ્થિતિ ફરીથી સંભાળી લઈશું. પણ હા, તમારો સપોર્ટ જોઈશે. હા, તમે જો આવી લાઈનમાં ને આવા બધા કામ કરતા રહીશો તો મોટા ભાઈ હું પણ તમને કોઈ સપોર્ટ નહીં કરી શકું. તારી ભાભીને કહી દે કે મને ફોન ન કરે, હું આજે ઘરે નથી આવવાનો. એવું કંઈ નથી કરવાનું, ઘરે આવવાનું છે. અને બધું આપણે જેવી રીતે પહેલાં પણ હેન્ડલ કર્યું છે ને, એવી રીતે આ વખતે પણ હેન્ડલ કરી લઈશું. હવે કંઈ નહીં થાય. થશે મોટા ભાઈ, આ હિંમત નથી હારવાની, જે થશે બધું જોયું જશે. અરે તું હું આને હિંમત આપે છે? આને હિંમત દીધા જેવી નથી. અને તું આની ભેગો રહેતો નહીં, નકર તું હોતે ને પાયમાલ થઈ જાય. જો પપ્પા ગમે તોય એ મોટા ભાઈ છે. મોટા ભાઈ તમે ઘરે ચાલો, આપણે બધું વ્યવસ્થિત કરી દઈશું. ચાલ, મારે ઘરે નથી આવું, તું જા. તો પડ્યો રહે ને, હાલ દેવાંગ તું હોતે. પપ્પા જો મોટા ભાઈ મને ભાઈ માનો છો ને? મને ભાઈ માનતા હોય તો હવે ના નહીં પાડતા. ચાલો.